હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન આજે આપણે જે છે એ ભારતીય અર્થવ્યવસ્થા ટોપિક વિશે ચર્ચા કરીશું જે આપણે દૃષ્ટિએ આઈએસના કરંટ અફેર્સમાંથી લીધેલું છે ઇમ્પોર્ટન્સ શું છે એમાં તો ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ વિશે આપણે જોવાનું છે ઇન્કમ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની આ સ્કીમ છે જીએસ પેપર ત્રણમાં જીપીએસસીમાં કામ લાગી શકે છે ઇ ગવર્નન્સમાં પણ કામ લાગી શકે છે બરાબર પ્રિલિયન્સમાં પણ એનું ઇમ્પોર્ટન્સ છે અને મેસમાં રિટર્નમાં પણ એનું ઇમ્પોર્ટન્સ રહેશે તો સૌથી પહેલાં જોઈએ કે ન્યૂઝમાં કેમ છે તો હાલમાં શું થયું છે કે આઈટી ડિપાર્ટમેન્ટ એટલે કે ટેક્સ વિભાગે જે છે એ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ અંતર્ગત જો આપને કોઈ શિકાયત હોય કોઈ પોતાનો ગ્રીવાંશ જો રજીસ્ટર કરાવો હોય તો એના માટે જે છે એ ત્રણ ઓફિશિયલ ઈમેલ આઈડી લોન્ચ કર્યા છે એટલે આ વસ્તુ ન્યૂઝમાં આવી છે ઓગસ્ટ બે હજાર વીસમાં પ્રધાનમંત્રીએ જે છે એ પારદર્શી કરાધાન અને ઈમાનદારનું સન્માન આ ટાઇટલ હેઠળ જે છે એ ત્રણ પ્રમુખ સંરચના ટેક્સને લઈને ડિક્લેર કરી હતી કઈ હતી એક તો જે કરને લગતા વિવાદ છે એને ઓછા કરવા માટે ફેસલેસ એસેસમેન્ટ ફેસલેસ અપીલ અને કરદાતા માટેનું ચાર્ટર બરાબર છે તો આ ત્રણ વસ્તુ જે છે એ પ્રધાનમંત્રી દ્વારા ઓગસ્ટ બે હજાર વીસમાં લોન્ચ કરવામાં આવી હતી શું શું છે ફેસલેસ એસેસમેન્ટ ફેસલેસ અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર તો ફેસલેસ એસેસમેન્ટ જે સ્કીમ છે એના વિશે આપણે જોઈએ તો પરિચય પહેલાં જોઈએ કે એમાં શું છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તમારે જ્યારે કોઈ ટેક્સ ભરવાનો હોય ઇન્કમ ટેક્સ અથવા કોઈ કોર્પોરેટ કંપનીએ ટેક્સ ભરવાનો થતો હોય તો એના માટે જે છે એ ફિઝિકલી તમારે ઓફિસમાં જવાની જરૂર પડતી નથી ક્યારથી આ શરૂ કરવામાં આવી છે બે હજાર ઓગણીસથી આ પણ પૂછી શકે છે પ્રિલિમ્સમાં કે ફેસ્ટ એસેસમેન્ટ કેમ બે હજાર એકવીસથી શરૂ કરવામાં આવી છે તો નહીં બે હજાર ઓગણીસથી આ શરૂ છે ઉદ્દેશની જો વાત કરીએ તો એક જે છે કુશળ અને પ્રભાવિત કર પ્રશાસનને વધારવાનું એક એવી સિસ્ટમ ડેવલપ કરવાની કે જેમાં જે છે એ ટેક્સ પેયરને પણ નુકસાન ના થાય અને ટેક્સ ઉઘરાવાવાળાને પણ જે છે એ હાર્ડ પોતાની રીતે જે છે કહેવાય કે એક બહુ એફર્ટ ના લગાવી પડે ઇઝીલી ટેક્સ કલેક્ટ થઈ જાય એવી એક સિસ્ટમ ડેવલપ કરવાની ફિઝિકલ ઇન્ટરફેન્સ ઓછું કરવાનું એટલે કે તમારે કોઈને મળવાનો કોઈ અધિકારી માટે સમય બગાડવાનો એ ઓછું થાય બીજું છે કે કુશળતામાં વધારો થાય ડેટા જે છે એ મેન્ટેન થાય સૌથી મહત્ત્વનું છે કદાચ આમાં ગવર્મેન્ટ ઓફિસિયલી ના લખી શકે પણ જે છે ભ્રષ્ટાચાર ઘટાડવા માટે જ્યારે પર્સનલી કોઈ ઓફિસરને કોઈ મળે તો એ જે છે બે વચ્ચે કોઈ ડિસ્કશન થવાની સંભાવના રહે ઓફિસર જે છે એ કોઈ કોર્પોરેટને હેરાન કરી શકે અથવા કોઈ કોર્પોરેટ જે છે એ ઓફિસરને જે છે કંઈ જે છે ઓફર કરી શકે બરાબર પ્રેક્ટિકલ વસ્તુ આ બધી બનતી હોય છે પરંતુ ફેસલેસમાં શું હોય કે તમારે જે છે તમારા મેલ આઈડી પરથી ખાલી એમને જાણ કરવાની થાય સામેવાળા વ્યક્તિ જે છે ડિટેલ માગે મેઇલ આઈડી પર અને જવાબ આપે તો આ રીતે જે છે એ એક ટ્રાન્ઝેક્શન થતું હોય છે ઈ ટ્રાન્ઝેક્શન કહેવાય જેનો રેકોર્ડ પણ રહે અને જે વાત કરવાની હોય કે ભાઈ આ રીતે કરી શકાય કે આ રીતે કરી શકાય એ રીતે ફિઝિકલ કોઈ જગ્યાએ મળવા જવાની જરૂર નથી એના માટેની આખી સિસ્ટમ છે સિસ્ટમમાં બહુ આપણે જવાની ડિટેલમાં જરૂર નથી ફાયદા શું છે તો ફાયદા ચોખ્ખા છે કે એક તો જે છે ટેક્સ પેયરને જે સમયની બચત થશે ફિઝિકલી જવું નહીં પડે તો ઘણી વખત એવું થાય પોતાના જોબના સમયે પોતાના ધંધાના સમયે જે છે એ જવું પડે આ ફાઇલિંગ કરવાનું હોય એ અપીલ કરવાની હોય એસેસમેન્ટ ઓનલાઈન તો તમે રાત્રે સાત વાગે આઠ વાગે દસ વાગે કોઈ પણ ટાઈમે કરી શકો સવાર વહેલા પણ કરી શકો ટ્રાવેલિંગ દરમિયાન પણ કરી શકો મતલબ કે એક ઇઝી પડે છે કે વ્યક્તિએ પોતે સમય બગાડીને જવું નથી પડતું બીજું આપણે જેમ આગળ વાત કરી કે એકબીજા જોડે જે ફિઝિકલ કોન્ટેક્ટ નહીં થવાને કારણે જે છે ભ્રષ્ટાચાર થવાની સંભાવના ઓછી થઈ જાય છે બીજું છે કે વિવાદ સમાધાન સમિતિની વાત કરવામાં આવી હતી તો નિર્મલા સીતારમણજીએ બે હજાર એકવીસનું જે બજેટ રજૂ કર્યું એકવીસ બાવીસનું એમાં જે છે એ એમણે ડિસ્પોટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી બનાવવાની જે છે એ દરખાસ્ત કરી ડિસ્પ આ જે છે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી શું જોશે પચાસ લાખ સુધીનું જે ઇન્કમટેક્સને લગતું કોઈ વિવાદ હશે અથવા દસ લાખ સુધીની જે આવકને લઈને નાના કરદાતાઓના જે મામલા હશે તો એને જે છે આ જોશે તો આ પણ જે છે પ્રિસમાં પૂછાઈ શકે છે આ સિવાય વિવાદ વિશ્વાસ સ્કીમ અથવા વિવાદ વિશ્વાસ યોજના સૌથી પહેલાં તો એ સેના માટે છે તો ટેક્સ રિઝોલ્યુશન માટે છે ઇન્કમટેક્સ વિભાગની છે એમાં શું હોય છે કે ટેસને લઈને જે વિવાદ હોય અથવા વ્યાજને લઈને જે વિવાદ હોય અથવા પેનલ્ટીને લઈને જે વિવાદ હોય બરાબર તો એનો જે છે એ ટેક્સ જે છે સો ટકા કોઈ ભરી દે અને એના પર જે પેનલ્ટી લાગે છે એના પચીસ ટકા જો ભરી દે તો આખી વસ્તુ જે છે એ બંધ કરી દેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ કંપની છે ધારો કે આપણે કોઈ નાની વસ્તુ લઈએ કે ધારો કે કોઈને પાંચસો રૂપિયા ટેક્સ ભરવાનો કીધો હવે એ વ્યક્તિ એવું કહે છે કે મારે પાંચસો રૂપિયા ટેક્સ ના આવે મારે ત્રણસો રૂપિયા જ આવે તો આ વસ્તુ ચાલે છે લાંબી વરસ બે વરસ કેસ ચાલે છે ત્યારબાદ જે છે ઇન્કમટેક્સ તે છે કે હવે તમારે પેનલ્ટી સાથે સાતસો રૂપિયા ટેક્સ ભરવાનો થશે હજુ એક બે વર્ષ કેસ ચાલે છે ત્યારબાદ જ્યારે પેલા વ્યક્તિ પૂછે છે તો એવું કહે છે કે હવે તમારે નવસો રૂપિયા ટેક્સ ભરવાનો થશે કારણ કે પેનલ્ટી લાગી છે તો આ વસ્તુ ચાલ્યા કરે તો એમાં સરકારને ફાયદો થાય ને ઇન્કમટેક્સને વાળાને ટેક્સ મળે તો વિવાસે વિશ્વાસ સ્કીમમાં શું છે કે આ જેટલા પણ રિઝોવ પ્રોબ્લેમવાળા કેસો જે હશે તો એમાં જો એનું જે વ્યાજની રકમ જે પહેલાં કીધી હતી કે ભાઈ પાંચસો રૂપિયા ભરવાના થશે તો એ પાંચસો પૂરા ભરી દે અને એની ઉપર જેટલો પણ ટેક્સ લાગ્યો છે એના પચીસ ટકા ભરી દે તો આખો કેસ જે છે એ બંધ કરી દેવામાં આવે છે હવે આ વસ્તુ જે છે આપણે નાની રકમથી જોઈ પણ જ્યારે કોર્પોરેટની વાત કરીએ તો એક હજાર કરોડ બે હજાર કરોડ પાંચસો કરોડ આવા ટેક્સ લાગતા હોય એના પર પેનલ્ટી સાથે જે છે ધારો કે પાંચસો કરોડ પેનલ્ટી સાથે જે છે આઠસો નવસો કરોડ પહોંચ્યું હોય તો એને જ્યારે આ સ્કીમ અંતર્ગત એવું જણાવવામાં આવે કે ભાઈ પાંચસો કરોડ ટેક્સ ભરી દો અને સો કરોડની પેનલ્ટી છસો કરોડ આપી દો એટલે વાત પૂરી થઈ જાય તો એ જે છે કે મોટી ઘણી બધી કંપનીઓ જે છે આ વસ્તુ સ્વીકારી લેતી હોય છે તો એક આવક સરકારને ઊભી થશે અને એક જે કેસ ચાલે કરતા હોય એ પણ ઓછા થશે તો વિવાદ છે વિશ્વાસ સ્કીમ આના માટે છે આ આપણે જોયું ઇન્કમ ટેક્સને લગતી બે વસ્તુ જે ન્યૂઝમાં હતી એ પ્રિમ્સના મેન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સોર્સ હતો ઇન્ડિયન એક્સપ્રેસ અને દ્રષ્ટિ આઈએસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો થેન્ક યુ જય હિન્દ